છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં 41 ડિગ્રી કરતા વધારે ગરમી થતા પ્રજાતા હિમામ પુકારી રહી છે. ગરમીના તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 41 ડિગ્રી વધારે કરતા વધારે તાપમાન જોવા મળી રહ્યું છે. સુરત દાદા એમનો રૌદ્ર સ્વરૂપ દેખાડી રહ્યા છે. કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો આકુળ વ્યાકુળ થઈ ગયા છે. ત્યારે હાલમાં આપણે બોડેલીમાં છે, બોડેલી ઢોકલિયા વિસ્તારમાં, અને જે બપોરના સમયમાં છે, રસ્તાઓ આપ જોઈ શકો છો કે સુમસામ જોવા મળી રહ્યા છે. પબ્લિકની નહિવત અસર જોવા મળી, લોકો વગરવાનું ટાળી રહ્યા છે. ત્યારે લોકો જે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના આગાહી પ્રમાણે આગામી સમય વધુ ગરમી પડવાની શક્યતા જોવા મળી રહી છે. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. બોડેલી નગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી કરતા પણ વધુ થતા લોકો હેરાન પરેશાન થયા છે. રસ્તાઓ પર લોકોની અવરજવર ખૂબ જ ઘટી ગઈ છે. ગરમીની સાથે ગરમ પવન આવતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીનો પારો 41 ડિગ્રી કરતા વધુ નોંધાયો. ખાસ કરીને બપોરના સમયે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળ્યું છે. બપોરના સમયે લોકોની ચહલપહલ ખૂબ જ ઓછી જોવા મળી છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો અને બરફનો સહારો લઈને ગરમીથી રાહત મેળવવાની કોશિશ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં ગરમીનો પારો વધવાની સંભાવના વર્તાઈ રહી છે. હાલમાં જે રીતે ગરમી પડી રહી છે તે જોતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી.